તબાહી બાદ જુઓ આકાશી નજારો, ટ્રક પણ રમકડાની માફક તણાયો. સૌરાષ્ટ્રને ઘબરોળ્યા બાદ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં દેદધનાધન બેટિંગ કરી. ત્રીજી વાર કીમ નદીના પાણીએ દક્ષિણ ગુજરાતના શહેરોની પથારી ફેરવી દીધી, ત્યારે આકાશી આફતનો આકાશી નજારો જોવા મળ્યો. આ એ જ પાણી છે જેમણે તરખાટ મચાવ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભારે વરસાદને લઈ કીમ નદીએ રૌદ્રરૂપ ધારણ કર્યું. માંગરોળના સિમુદ્રા ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા. ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. ગામના અનેક ઘર અડધે સુધી પાણીમાં ગરકાવ થયા. તો ભરૂચના વાલિયામાં 16 ઇંચ વરસાદથી સ્થાનિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વાલિયામાં આકાશી કહેરથી જનજીવન ઠપ થઈ ગયું. ખાસ વાલિયાના ડહેલી ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ડહેલી ગામનું પાતોતા ફળિયું બેટમાં ફેરવાયું છે. ગામના આકાશી દ્રશ્યોએ ગામની પરિસ્થિતિ દર્શાવી દીધી છે. ભરૂચના વાલિયામાં 16 ઇંચ વરસાદ બાદ કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું. તૃણા ગામેથી પસાર થતી કીમ નદી રોડ પર વહેતી જોવા મળી. તૃણા ગામના અઘોરેશ્વર મંદિર આશ્રમમાં જવાનો માર્ગ ડૂબી ગયો. કીમ નદીના કિનારે આવેલા નાના મંદિરો પાણીમાં જળમગ્ન થયા, તો અનેક ગામમાં કમર સુધીના પાણી પણ જોવા મળ્યા. ભારે વરસાદ બાદ સુરતના માંગરોળ તાલુકામાં કીમ નદીના વહેણમાં ટ્રક તણાયો. માંગરોળ અને ભરૂચના છેવાડાના રોડ પર નદીના તીવ્ર વહેણમાં કોઈ ઘાસના તણકલાની માફક ટ્રક પલટી ગઈ હતી. ભરૂચના વાલિયામાં આબ ફાટ્યું. 16 ઇંચ વરસાદથી ઘરો બજારો પાણી જ પાણી. ગુજરાતમાં ટેક સાથે 4 સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં જળ વિસ્ફોટ થયો છે. વાદળફાળ વરસાદથી હાહાકાર મચી ગયો છે. સૌથી ખરાબ હાલત થઈ ભરૂચના વાલિયા અને આસપાસના ગામડાઓની. ભરૂચના વાલિયામાં તો જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ થતા જળ ત્યાં સ્થળની સ્થિતિ થઈ ગઈ છે. 14 કલાકમાં 12 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકતા આખું ગામ ડૂબી ગયું. અનેક ઘરોમાં પાણી ભરાયા તેમજ નદી નાળા છલોછલ થયા. વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી ગયું. લોકો પોતાના ઘરમાં જ કેદ થયા. ડહેલી ગામમાં કીમ નદીના પાણી ભરાતા ગામને પાણીએ ઘેરી લેતા લોકોનું જનજીવન ખોરવાઈ ગયું. ડહેલી ગામે પહોંચી ધારાસભ્ય ચૈતર વસાવાએ ગામનો ચિતાર મેળવ્યો. વસાવાએ ગામની સ્મશાનની માંગને તંત્ર સુધી પહોંચાડવા બાહેધરી આપી. બીજી તરફ ટોકરી નદીના પાણી સેવડ ગામે કોઝવે પર ફરી વળતા 5 ગામ સંપર્ક વિહોણા થયા. વાલિયાના મોતીપરા, ગુંડિયા, કડવાલી, નવાપરા, બુલેશ્વર ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા અનેક ગામ બન્યા છે સંપર્ક વિહોણા. આખા ગામમાં ગોઠણસમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી. વિયારાના પાનવાડી ગામે પાણીએ મચાવી તબાહી. ગામ વેર વિખેર. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. રોડ, ખેતરો, ઘર, ભેંસોના તબેલા બધું જ પાણીમાં ડૂબી ગયું. આકાશી તબાહીના દ્રશ્યો છે તાપીના વ્યારાના. અહીં 2 દિવસથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વ્યારાની નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે. પાનવાડી ગામમાં પુલફળિયામાં મીંઢોળા નદીના પાણીએ તરખાટ મચાવતા નાનકડું ગામ પાણીમાં ડૂબી ગયું. ગામના એક એક ખૂણામાં પાણીએ ઘૂસણખોરી કરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. પૂરના પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ગરીબ લોકોનું ઘર વેર વિખેર થઈ ગયું. બધો જ સામાન પલળી ગયો. એટલું જ ગામના ભેંસના તબેલામાં પણ અડધી ભેંસો ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું. ગામના રોડ પર પણ પાણી ફરી વળતા લોકોને હાલાકી થઈ. ઘર વખરી અને ચીજવસ્તુઓ પલળી જતા નુકસાન થયું. ગરીબોને પૂરે સંપૂર્ણ રીતે પૂરા કરી નાખતા રડવાનો વારો આવ્યો. ઘરોમાં પાણી ભરાયા છતાં પંચાયતમાંથી કોઈ અધિકારી અહીં પૂરથી પીડિત લોકોને પૂછવા સુધા આવ્યું ન હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સુરતના માંગરોળમાં આકાશી આફતથી તબાહીનું પૂર જોવા મળ્યું. આ ચોમાસું સુરત, નવસારી, માંગરોળ માટે ભારે હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે 1-2 નહીં પણ સતત 3જી વાર પૂર આવ્યું છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે માંગરોળના હાલ બેહાલ થઈ ગયા છે. માંગરોળના મોસાલી બજાર, ટાંકી ફળિયું, મોટું ફળિયું, તળાવ ફળિયામાં વરસાદી પાણી ભરાયા. ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના માલ સામાન, ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું. સ્થાનિકો તંત્રની મદદ વિના જાતે ઘરમાંથી પાણી કાઢવા મજબૂર બન્યા. બીજી તરફ માંગરોળનું બોરિયા ગામે સ્મશાનભૂમિ ફરતે પાણી ફરી વળ્યા. બોરિયા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો. બોરિયા ભગત ફળિયાથી બોરિયા ગામના મુખ્ય રસ્તાને જોડતા કોઝવે પાણીમાં ડૂબી ગયો. દૂધ ભરવા માટે જતા પશુપાલકો, રાહદારીઓ, ધંધાદારીઓ અને શાળાઓએ જતા બાળકોને હાલાકી થઈ ગઈ. તો માંગરોળના નાની પારડી ગામે 4 લોકોનું બોટથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. 2 લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું, જ્યારે મંદિરના પૂજારી અને મહિલાનું SDRF દ્વારા રેસ્ક્યુ કરાયું. કીમ નદીના પાણી મંદિરની આસપાસ ફરી વળ્યા. સવારથી કીમ નદીના પાણી ફરી વળતા લોકો ફસાયા. ધસમસતા પ્રવાહમાં SDRF તેમજ સ્થાનિકો દ્વારા દિલધડક રેસ્ક્યુ કરાયું. આ તરફ સિમુદ્રા સહિતના ગામડાઓમાં કીમના પાણીએ કહેર મચાવતા ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા. લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવી હતી. કલાકો બાદ જવાનો પહોંચતા 7 લોકોનું રેસ્ક્યુ કરાયું. SDRF ટીમ દ્વારા ધસમસતા પાણીના પ્રવાહમાં રેસ્ક્યુ કરાયું. કલાકોથી પાણીમાં ફસાયેલા લોકો સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા. તાપીમાં વરસાદે તરખાટ મચાવ્યા બાદ વ્યારાનું બાલપુર બેટમાં ફેરવાયું મંદિરની જળસમાધિ.
દક્ષિણ ગુજરાતમાં એક અઠવાડિયામાં બીજી વાર વરસાદે ફરી તારાજી સર્જી. વ્યારાના બાલપુર ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું. આકાશમાંથી કહેર બનીને મેઘો વરસતા બાલપુર ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. આખું ગામ પાણીમાં ડૂબી ગયું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. લોકોના ઘરમાં જ નહીં, ગામના મંદિરે પણ જળ સમાધિ લીધી. ગામનું પૌરાણિક શિવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. કર્દમેશ્વર મહાદેવ મંદિરમાં કોતરના પાણી ઘૂસતા અફરાતફરી મચી ગઈ. જાણે મેઘરાજાએ મહાદેવને જળાભિષેક કર્યો હોય તેમ ગર્ભગૃહની અંદર સુધી પાણી ભરાયા. પૂર વચ્ચે પણ ભક્તોએ કરી મહાદેવની પૂજા. બીજી તરફ તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું. જિલ્લાની અંબિકા, પૂર્ણા, ઓલણ, જાખરી, મીંડોળા સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. તો ઘરની છત સુધી ભરાયેલા પાણીના દ્રશ્યો છે બારડોલીના નીચાણવાળા વિસ્તારના. અહીં પણ મીંડોળા નદીમાં ધસમસતા પૂરે તબાહી મચાવી. બારડોલીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. 60-70 ઘરોમાં પાણીએ કબજો જમાવી લીધો. કાચા મકાનની છત સુધી પાણી ઘૂસી જતા લોકોને ઘર છોડવું પડ્યું. બારડોલી નગરના કોટની સામે આવેલી વસાહતમાં 60-70 ઘરોમાં પૂરના પાણી પ્રવેશી ગયા. કોટ વસાહતની સામે રહેતા માલધારી પરિવારને પશુએ પણ રોડ ઉપર બાંધી દેવાની નોબત આવી. વલસાડના મેઘરાજાએ વારો પાડી દીધો છે. અનેક વિસ્તાર ડૂબી ગયા, વાહનો તણાઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરતા વલસાડના હાલ બેહાલ થઈ ગયા છે. વલસાડના રસ્તાઓ, સોસાયટીઓ બધું જ પાણીમાં સમાયું છે. શહેર જળમગ્ન બની જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રોડ ગોતવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું. ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના માર્ગ પર પાણી ભરાતા કોલેજમાં અવરજવર કરવામાં વિદ્યાર્થીઓને હાલાકી થઈ. તો ધોધમાર વરસાદથી નાનકવાડા, ભાગડવાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. નીચાણવાળા વિસ્તાર દેવ એવન્યુ અને શાંતિવન એપાર્ટમેન્ટમાં પાણી ભરાયા. સોસાયટીની અંદર અને બહાર જતા લોકો પરેશાન થયા. સોસાયટીમાં વીજ પુરવઠો પણ ખોરવાયો. વીજ કંપનીના કર્મચારીઓ કામે લાગ્યા. વાપીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા. પાણી ભરાવાથી અંડરપાસમાં અવરજવર બંધ કરી વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા. વલસાડના ચીપવાડા રેલવે ગરનાળું પાણીમાં જોવા મળ્યું. સલામતીના ભાગરૂપે રેલવે ગરનાળું બંધ કરાયું. ગરનાળું બંધ થતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા. કેટલાક વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા. પાણીમાં વચ્ચે વાહનો બંધ પડતા ચાલકો અટવાયા. તો ચીપવાડ રેલવે અંડરપાસમાંથી પસાર થતા કાર ચાલકો ફસાયા. તાત્કાલિક ટેમ્પોની મદદથી ફસાયેલી કારને બહાર કઢાઈ. આ બાજુ વલસાડના મુગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા મહિલા કાર સાથે તણાઈ. પાણી ભરાયું હોવા છતાં જોખમી રીતે પસાર થવા છતાં કાર તણાઈ હતી. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થયા. સ્થાનિક લોકોએ જીવના જોખમે કાર સાથે મહિલાને બચાવી. ભારે જહેમત બાદ ગરનાળામાંથી મહિલાને કાઢી બહાર. નવસારીમાં ભારે મેઘખાંગા, પૂર્ણા નદીના પાણીએ પથારી ફેરવી નાખી. દક્ષિણ ગુજરાતમાં આકાશી દંગલના કારણે અનેક શહેરો પાણીમાં ડૂબી ગયા છે, ત્યારે નવસારીમાં પૂર્ણા નદીના પાણીએ પથારી ફેરવી છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. હિદાયત અને રંગુણીનગર રોડ પર પાણી ભરાતા અનેક લોકો અટવાયા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નવસારી રેલવે સ્ટેશન જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો. આઉટડોર રિંગ રોડ ઉપર કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. ગુણીનગરમાં પાણી ભરાતા નવસારી રેલવે સ્ટેશન જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. બીજી બાજુ નદીઓમાં પૂર આવતા તંત્રની બેદરકારી પણ જોવા મળી. જીવના જોખમે 20 લોકો અંબિકા નદીમાં ઉતર્યા. તણાઈ ગયેલી ટ્રકને કાઢવા 20 લોકો પાણીમાં ઉતર્યા. હજુ પણ અંબિકા નદી પોતાની ભયજનક સપાટી 28 ફૂટે છે. હજુ પણ 28 ફૂટ ભયજનક પર વહી રહી છે અંબિકા નદી. ઓલપાડના કિમમાં પાણીએ મચાવ્યો છે કહેર. દક્ષિણ ગુજરાતમાં મેઘાની ફરી તોફાની ઇનિંગ જોવા મળતા અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે ઓલપાડના કિમની હાલત પણ ખરાબ છે. અહીં ભારે વરસાદ બાદ કિમ બેટમાં ફેરવાયું. કિમની બજાર, સોસાયટી, હાઈવે બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું. કિમની મુખ્ય બજારમાં પાણી ભરાતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો. રોડ પર કમર સુધીના પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા. કિમ માંડવી સ્ટેટ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી થઈ. રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા. ધક્કા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ. તો નેશનલ હાઈવેના હાલ જોઈ લો. દૂર દૂર સુધી પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કિમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ 56 પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. માંડવીના તડકેશ્વર ગામના મધ્યથી પસાર થતી માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. માર્ગ પર પાણી ફરી વળતા અનેક લોકો અટવાયા. અવરજવર માટે રાજ્ય ધોરીમાર્ગ બંધ કરાયો. વરસાદથી રોડના હાલ બેહાલ થઈ જતા કિમ ગામે વિદ્યાર્થી ભરેલી બસ ખાડામાં ફસાઈ. કિમ ગામે આવેલી જનકપુર સોસાયટી નજીક એક ગટરમાં આર્યમ શાળાની બસ ફસાઈ. તો વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો. ઉમરગામ સંજાણમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આબુમાંથી આફત વરસતા ભરૂચના ભુંડા હાલ કરોડોની કિંમતના બંગલા પાણીમાં. દક્ષિણ ગુજરાતમાં આકાશી દંગલથી આ વખતે ભરૂચનો વારો પડી ગયો છે. ભરૂચમાં ધોધમાર વરસાદે તરખાટ મચાવ્યો. આકાશમાંથી વાદળ ફાડ તબાહી વરસતા અનેક સોસાયટીઓ ભેટમાં ફેરવાય.
કરોડો રૂપિયાની કિંમતના બંગલામાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી થઈ ગઈ. ભરૂચની દહેજ રોડ પરની 40 જેટલી સોસાયટીઓ તો જાણે બેટમાં જ ફેરવાઈ ગઈ. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પાણીએ સોસાયટીમાં સપાટો બોલાવતા લોકો ઘરમાં જ પુરાયેલા છે. સોસાયટીમાંથી પાણીનો નિકાલ નહીં થતા 12 કલાક પંપ ચલાવી પાણી કાઢવાનું શરૂ કરાયું. સબમર્સિબલ પંપથી પાણી કાઢવાનો વખત આવ્યો. જેસીબીની મદદથી પાણી અટકાવવાના પ્રયાસો ચાલુ કરાયા. આજુબાજુના બાંધકામથી કાશ પુરાયા. 3 ફૂટ જેટલા રોડ રસ્તા પર ઊંચા કરી દેવાતા સોસાયટીમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. પાણી ભરાતા કંપનીમાં નોકરી પર જતા કર્મચારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અંકલેશ્વરના પણ હાલ બેહાલ થઈ ગયા. અહીં મેઘાની તોફાની બેટિંગ બાદ રોડ પર પાણીનું રાજ જોવા મળ્યું. અંકલેશ્વરમાં 2.5 ઇંચ વરસાદમાં જ ડૂબી જતા તંત્રની આબરૂનું ધોવાણ થઈ ગયું. પાલિકા પ્રમુખના વોર્ડમાં જ ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને રેકડી પર નીકળવાની ફરજ પડી. વોર્ડ નંબર 4માં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને આખી રાત પાણી વચ્ચે વિતાવવી પડી. રેકડીઓમાં બેસીને રેસ્ક્યુ કરાયું. ખેડા આણંદ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો. ભારે વરસાદના પગલે ખેડા જિલ્લાનો વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો. ડેમની કુલ સપાટી 221 ફૂટ છે, જ્યારે ડેમની હાલની સપાટી 230 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો. કડાણા ડેમમાંથી હાલ 1 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે પાનમ ડેમમાંથી પણ 50,000 ક્યુસેક પાણી છોડાયું. પાણીની આવક વધતા મહીસાગર નદીએ રૌદ્રરૂપ ધારણ કર્યું. મહી બજાજ સાગર ડેમમાંથી પણ હજુ પાણી છોડવાની શક્યતા છે, જેની અસર ખેડાના ઠાસરા અને ગળતેશ્વર તેમજ આણંદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને થઈ શકે છે. હાલની પરિસ્થિતિને લઈ હાલ તંત્ર એલર્ટ મોડ પર છે. તો ખંભાતના ઉંદેલ ગામે વરસાદી વિરામના 5 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે. ગામના ખેતરોમાં ગળાડૂબ પાણી ભરાયેલા છે. સોનારિયા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે. તો પાસે આવેલા જલુંદ ગામમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. પશુઓના ઘાસચારાથી લઈ ડાંગરના પાક પર પાણી ફરી વળ્યા છે. ડાંગરનો પાક પાણીમાં નષ્ટ થયો છે. આ બાજુ નડિયાદમાં ધોધમાર વરસાદને કારણે શાક માર્કેટમાં પાણી ભરાયા છે. સંતરામ રોડ પર આવેલી મુખ્ય શાક માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાયા. દુકાનોમાં 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. 70થી વધુ દુકાનોમાં પાણી ભરાતા શાકભાજીને નુકસાન થયું. વેપારીઓને લાખોનું નુકસાન. એપીએમસીના ચેરમેને લીધી મુલાકાત. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાથી મહેસાણા ટુ બનાસકાંઠા પાણી પાણી. ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની સવારી આવી પહોંચી હતી. આ દ્રશ્યો છે પાટણના. ભારે વરસાદ બાદ જ પાટણ પાણી પાણી થઈ ગયું. 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પાટણના પદ્મનાથ વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાયા. પદ્મનાથથી 5 ગામના જોડતા માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રામનગર, બોરસણ, નોરતા, રણુજ સહિતના 5 ગામોને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠી માર્ગ પસાર કરવો પડ્યો હતો. મહેસાણા પણ પાણી પાણી થઈ ગયું. મહેસાણામાં વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ કાપ્યો. વરસાદને કારણે કાશી વિશ્વનાથ મંદિર પાસે રાધનપુર રોડ પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. રાધનપુર રોડ પર ચોમાસામાં મકાનોમાં ઢીંચણસમા પાણી ભરાયા. પાણીનો નિકાલ ન થતા રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બનાસકાંઠામાં પણ હાલ બેહાલ થઈ ગયા. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ડીસામાં સરકારી કચેરીમાં પાણી ભરાતા અંતરપટ છવાયો. મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, તાલુકા પંચાયત, બીઆરસી ભવન, સબ રજિસ્ટ્રાર સહિતની કચેરીઓ પાસે વરસાદી પાણી ભરાયા. સરકારી કચેરીઓમાં પાણી ભરાતા અરજદારોને પણ હાલાકી પડી. સરકારી કચેરી જ નહીં, શાળા પણ જળમગ્ન બની ગઈ. પાલનપુરમાં 3 ઇંચ વરસાદમાં મીરા દરવાજા નજીક આવેલી મુખ્ય શાળામાં પાણી ભરાયા. શાળાના કમ્પાઉન્ડમાં ઢીંચણસમા પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. વિદ્યાર્થીઓને શાળાના મધ્યાહન ભોજન, શેડ અને શૌચાલય જવામાં પણ ભારે હાલાકી થઈ. વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈ ભોજન કક્ષમાં જવા મજબૂર બન્યા. શાળાના શિક્ષકોનું કહેવું છે કે દર વર્ષે પાણી ભરાઈ જાય છે અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. શિક્ષકોએ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી. પાલનપુરનો વોર્ડ નંબર 11 ગણેશપુરાના આંબાવાડી વિસ્તાર પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યો. લોકોના રહેણાંક મકાનમાં પાણી ફરી વળતા ઘરવખરીનો સામાન પલળી ગયો. સ્થાનિકોએ કહ્યું કે હજુ સુધી નગરપાલિકાનું તંત્ર વિસ્તારમાં ફરક્યું પણ નથી. તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી. ગામડામાં ખેતરો પાણીથી તરબતર થયા છે. બનાસકાંઠાના વડગામમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા. ખેતરો ઉભા પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોની ચિંતા વધી. પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઢીંચણસમા પાણી ભરાતા ભક્તો પરેશાન. પાણીમાં ડૂબેલા હાઈવેના દ્રશ્યો છે બનાસકાંઠાના. અહીં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા માર્ગો પાણી પાણી થઈ ગયા. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ડૂબી ગયો. રોડ પર ઢીંચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. હાઈવે પર જાણે જળ કરફ્યુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. હાઈવે પર એટલું પાણી ભરાયું કે રોડ પાણીમાં ગોતવા નીકળવું પડે. પૂર જેવી દ્રશ્યો સર્જાતા લોકો અનેક વાહનો ચાલકો અટવાઈ ગયા. હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેને લઈને અનેક વાહનો બંધ પડ્યા. અનેક વાહન ચાલકો અટવાઈ ગયા. બીજી તરફ ભાદરવી પૂનમનો મેળો પણ શરૂ થવાનો છે, જેને લઈ ભક્તોનો ધસારો વધશે. પૂનમના મેળા પહેલા આ સમસ્યાનો ઉકેલ આવે તેવી સ્થાનિકોની માંગ છે. બીજી તરફ પાલનપુર શહેરની અનેક સોસાયટીઓ પણ બેટમાં ફેરવાતા સ્થાનિક લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા.
અમદાવાદ શહેર મંગળવારે પણ ડૂબ્યું, અનેક વિસ્તાર જળમગ્ન, તો કઠવાડા અઠવાડિયાથી પાણીમાં જ છે. અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવી, અનેક વિસ્તારો પાણીમાં, વરસાદના કારણે ગરકાવ થઈ ગયા, રોડ ઉપર પણ પાણી ભરાયા. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે. નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, જેને લઈ લોકોમાં પણ રોષ છે. પાણી ભરાવાને કારણે લોકોના વાહનો પણ બંધ થઈ ગયા, લોકોને ઢીચણસમાં પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો. જળમગ્ન આ વિસ્તાર છે અમદાવાદનો કઠવાડા. છેલ્લા એક અઠવાડિયાથી અહીંના લોકો કમરસમાં પાણીમાં રહેવા મજબૂર છે. કઠવાડા જીઆઈડીસી, મધુમાલતી ફ્લેટ સહિત આસપાસના એસ્ટેટ વિભાગમાં 5-6 ફૂટ પાણી ભરાતા અહીંનું જનજીવન ઠપ થઈ ગયું. પાણી આખા વિસ્તાર પર એવો કબજો જમાવ્યો કે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, વાહનો તો ચાલી શકે તેમ નથી. જ્યારે કોઈ બીમાર પડે ત્યારે પાણીમાંથી પસાર થઈ ટ્રેક્ટર મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. અહીંની સ્થિતિ નરકાગાર જેવી છે. અઠવાડિયા બાદ પણ તંત્ર અહીં ફરક્યું નથી, એટલે હવે લોકોએ પાણી બતાવવાનું નક્કી કર્યું છે. વડોદરાના સાધલી અને શિનોરને જોડતા માર્ગ પર ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા. વડોદરાના સાધલી અને શિનોરને જોડતા માર્ગ પર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા. સુરશામળથી મીંઢોળ જવાના માર્ગ પર 2-3 ફૂટ જેટલા પાણી ભરાયા. માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો, તેમજ નોકરી કરતા કર્મચારીઓ પણ પાણી ભરાતા અટવાયા. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાઇક ચાલક આખો ડૂબી ગયો છે, બાઇક પણ ડૂબી ગઈ છે, છતાં જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યો છે. પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આ તરફ વડોદરાના શિનોરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી, સાધલી અને પોરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. માર્ગ પર નદી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. માર્ગ પર ભરાયેલા પાણીના કારણે નોકરિયાતો અટવાયા. ભૂખી નદીના પાણી સાધલી પોરને જોડતા માર્ગ પર ફરી વળ્યા. 2.5 ફૂટ જેટલા પાણીમાંથી રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી વડોદરા પર ફરી સંકટ ઘેરાયું છે. પાણીની આવક વધતા નર્મદા ડેમના 10 ગેટ ખોલાયા છે. ડેમના ગેટ ખોલાતા નર્મદા નદીની જળસપાટી વધી ગઈ છે. વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના 25 ગામોને સાવધ કરાયા. ડભોઈની ચાંદોદ, કરનાળી, નંદેરિયા, શિનોર, દિવેર, માલસર સહિતના ગામો એલર્ટ પર. રાજકોટમાં ફરી વરસાદે કરી જમાવટ. વહેલી સવારથી વરસાદનો પ્રારંભ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રાજકોટ શહેરમાં 4 દિવસના વિરામ બાદ ફરી વરસાદે જમાવટ કરી. વહેલી સવારથી વરસાદ પડવાનો શરૂ થયો હતો. આખો દિવસ વરસાદી માહોલ રહ્યો. સવારે નાના મોટા ઝાપટા વરસ્યા બાદ 9 વાગ્યાથી ધીમે ધીમે ધારે વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં ઠંડક ફરી ગઈ. તો 4 દિવસના વિરામને કારણે કોરા થયેલા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી જોવા મળી. મવડી સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. દિવસે અંધારું થવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ શહેરના વોર્ડ નંબર 13માં તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું. ઝાડ તૂટી પડતા નીચે આવેલી રિક્ષાને થયું મોટું નુકસાન. ઝાડ હટાવવા માટે મનપાની ટીમ કામે લાગી. મધ્ય ગુજરાતમાં મેઘમહેરથી ફરી ડેમો છલકાઈ ગયા. પંચમહાલ પંથકમાં ભારે વરસાદ બાદ પંચમહાલના ડેમમાં પાણીની આવક થઈ. કરાડ, પાનમ અને હડફ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો. ડેમનું રૂલ સપાટી જાળવવા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. પાનમ ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 50,500 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. આ તરફ મહીસાગરના પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું. પાનમ ડેમમાંથી અંદાજિત 99,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયું. નદીમાં પાણી છોડાતા પાનમ નદી ગાંડીતુર થઈ ગઈ. પાનમ ડેમમાં ભારે પાણીની આવકને લઈ નદીમાં પાણી છોડવામાં આવ્યું. પાનમ નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામોને તકેદારી રાખવા સૂચિત કરાયા. કડાણા ડેમમાં પાણીની જાહો જલાલી જોવા મળી. ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. ડેમના 5 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું. નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા તંત્રે અપીલ કરી છે. કડાણા ડેમ 94% ભરાતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો. ભારે વરસાદથી ગોધરાના ગામડાઓમાં તારાજી, પુલ પાણીમાં ગરકાવ. પંચમહાલ ગોધરામાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા. અનરાધાર વરસાદથી ગોધરા પંથકમાં આફતનું જાણે પૂર આવ્યું. ભારે વરસાદ બાદ ગામની નદીઓ ગાંડીતુર બની. વરસાદી પાણીએ ગોધરાના અંતરિયાળ વિસ્તારમાં રીતસરની તારાજી સર્જી. ગોધરાના ભમૈયાપુરવા ગામથી મહેરબ સરસ્વાને જોડતા આંતરિક માર્ગ પર પાણી ફરી વળતા રોડ બંધ થયો. સુડવેલ નદીના કોઝવે ઉપર નદીના ધસમસતા પાણી ફરી વળ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ ખેડૂતો સહિત અટવાયા હતા. વહેલી સવારે ખેડૂતો ઘાસચારો લેવા માટે ખેતરના પેલે પાર ગયા અને પરત ફરતી વેળાએ કોઝવે પર નદીના પાણી આવી જતા ખેડૂતો પાણી ઓસરવાની રાહ જોઈ કિનારે બેસી રહ્યા. સ્થાનિકો દર ચોમાસામાં આ કોઝવેને લઈ પડતી અગવડતા દૂર કરવા માટે ઊંચો પુલ બનાવવાની માંગણી કરી રહ્યા છે. અરવલ્લીના ડેમો પણ થયા ઓવરફ્લો. નદીઓ ગાંડીતુર જોવા મળી રહી છે.
અરવલ્લીમાં ભારે વરસાદથી માજુમ અને વાત્રક ડેમ ઓવરફ્લો થયો. મોડાસાની જીવાદોરી સમાન માજુમ ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોની ચિંતા દૂર થઈ ગઈ. માજુમ નદી કિનારાના 3 તાલુકાના 35 ગામ એલર્ટ, બાયડ અને ખેડાના ગામડાઓ એલર્ટ પર. રાજસ્થાનનો ડેમ ઓવરફ્લો થતા માજુમ ડેમમાં વ્યાપક પાણીની આવક થઈ. વાત્રકમાં 49,000 ક્યુસેક પાણીની આવક થઈ. તો અરવલ્લીના બાયડની કોસના છાપરા નદી બંને કાંઠે વહેતી થઈ. બાયડમાં 4 ઇંચ વરસાદ બાદ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ઉપરવાસમાં પાણી છોડાતા નદીમાં ઘોડાપૂર આવ્યું ત્યારે તંત્રે નદી કિનારે નહીં જવા લોકોને અપીલ કરી છે. મહીસાગરની નદીઓ બની ગાંડીતુર, અડધરી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ભારે વરસાદ બાદ મહીસાગરની નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે વીરપુર નજીકનું તલસી તળાવ ઓવરફ્લો થયું છે. રણજીતપુરા ગામે આવેલું તળાવ ઓવરફ્લો થયું. તળાવની પાળ ધસી પડતા તળાવ ફાટવાની દહેશત ફેલાય છે. હાલ તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર તળાવ પર પહોંચી ધોવાયેલ પાળ ઉપર પ્લાસ્ટિકની તાળપટ્ટી નાખવામાં આવી છે. ઓવરફ્લો તળાવમાંથી 2 ફૂટ જેટલું પાણી ઓછું કરવામાં આવ્યું. તળાવના ગેટમાંથી પાણી છોડવામાં તળાવમાંથી પાણી ઓછું કરવામાં આવ્યું. જો તળાવ ફાટીએ તો રણજીતપુરા ગામની તમામ ખેતી સહિત અરવલ્લીના કેટલાય એવા ગામોમાં પાણી ફરી વળે. તળાવની ફરતે પીચિંગ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે. હાલ તો લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. તો મહીસાગરના લુણાવાડામાં તળાવની પાળ તૂટી. નાના સોનેલાના તળાવની પાળ તૂટતા રીલમછેલ થઈ ગયું. અઠવાડિયામાં બીજી વાર તળાવની પાળ તૂટી જતા પાણી કેનાલોમાં ઘૂસ્યા. સોનેલા સરપંચ દ્વારા હાલ તાત્કાલિક ધોરણે ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નદીઓ જ નહીં ધોધો પણ ખૂંખાર બની ગયા છે. મહીસાગરના ખાનપુરનો અડધરી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ખાનપુરના વાવકુવા ગામમાં આવેલો અડધરી ધોધ જીવંત બન્યો છે. સતત વરસાદને કારણે અડધરી ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. દક્ષિણ ગુજરાતની નદીઓ બની ગાંડીતુર, મધુબન ડેમનો જુઓ અદ્ભુત નજારો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ નદીઓએ તોફાની રૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ બાદ વલસાડ, નવસારી, વાપી, સુરતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ધરમપુર અને કપરાડાની નદીઓમાં પૂર આવ્યું. મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. અત્યારે ડેમમાં 41,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 8 દરવાજા 1 મીટર ખોલાયા છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 41,600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. દમણગંગા નદી 2 કાંઠે વહી રહી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. બારડોલી પંથકમાં ધોધમાર વરસાદથી મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ છે. મીંઢોળા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. રામજી મંદિર નજીકનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ ગરકાવ થતા વહીવટી તંત્રે બ્રિજને બંધ કરી દીધો છે. સુરતના માંગરોળમાં વરસાદના તરખાટથી વાંકલ નાંદોલ માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા લોકો અટવાઈ ગયા. નાનીફળી ગામ પાસે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા. ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. વહાર ગામથી વલાલ કુકવા અને જામકુઈ તરફ જતા માર્ગ પર કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પાણીમાં ગરકાવ થતા 15 ગામોનો સંપર્ક તૂટ્યો. નર્મદાના તિલકવાડામાં આપ ફાટ્યું. 1 સાથે 7 ઇંચ વરસાદ ખાબકતા રામપુરી અને પીછીપુરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. અશ્વિન નદીનું પૂર આવતા કોઝવે પર પાણી ભરાયા. બોલેરો ચાલક કોઝવે પર પસાર થતા પૂરમાં ફસાયો. જીવ બચાવવા માટે બોલેરો ગાડી પર ચડી ગયો. આખરે પોલીસ અને SDRFની રેસ્ક્યુ ટીમે તેને બચાવી લીધો. ખંભાતમાં 13 સેકન્ડમાં જર્જરિત મકાન પત્તાના મહેલની જેમ થયું ધરાશાયી. આણંદના ખંભાતમાં અનેક મકાનો જર્જરિત અવસ્થામાં છે ત્યારે આવું જ એક જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થયું. માત્ર 7 સેકન્ડમાં તો આખે આખું મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું, જેનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ થયો. ખંભાતના આળી વિસ્તારમાં મુકુંદ આશ્રમની બાજુમાં આવેલું એક મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું. મકાન રોડ ઉપર પડતા અવર જવર માટે રસ્તો બંધ થઈ ગયો. માત્ર 7 સેકન્ડમાં તો આખે આખું મકાન ધરાશાયી થતા તેનો તમામ કાટમાળ રોડ પર પડ્યો, જેથી અવર જવરનો રસ્તો પણ બંધ થઈ ગયો. આ વિસ્તારની બહારની અને ઘરની અંદરની લાઇટો પણ જતી રહી. ધરાશાયી થયેલા મકાનમાં કોઈ રહેતું ન હતું અને રસ્તા ઉપરથી પણ કોઈ અવર જવર નહોતી, જેથી કોઈને પણ જાનહાનિ ન થઈ. આ બાજુ વરસાદને કારણે નડિયાદમાં મકાન ધરાશાયી થયું. વહોરવાડા વિસ્તારમાં 3 માળનું મકાન તૂટી પડ્યું. રસ્તાની બાજુમાં જ બની ઘટના, જો કે વહેલી સવારે ઘટના બનતા સદનસીબે જાનહાનિ ન થઈ. નડિયાદમાં ખંભાત જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. પંચમહાલના વિજલપુરથી અહીં 3 મકાનની દિવાલ પડી. કાલોલ તાલુકાના વિજલપુર ગામે દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી. અચાનક દિવાલ ધરાશાયી થતા આજુબાજુના રહીશો બન્યા ભયભીત. ભાજપનું સદસ્યતા અભિયાન 2024 શરૂ. સીએમ ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા. જન્મદિવસે પીએમ મોદી વતનમાં આવશે. ભાજપનું સદસ્યતા અભિયાન 2024 શરૂ થઈ ગયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે અમદાવાદમાં બોડકદેવ ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ અભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી ખાતેથી ભાજપની પ્રાથમિક સદસ્યતા પ્રાપ્ત કરીને અભિયાન વેગવંતુ કર્યું. તે મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં ભાજપના સદસ્ય બનીને સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ભાજપના સદસ્યતા અભિયાન